ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હું આપનો પ્રિય મિત્ર અને શિક્ષક હાર્દિક બેલડિયા ફરી એક વખત આજના મધુવન ઓનલાઈન ડિજિટલ ક્લાસરૂમની અંદર હાર્દિક સ્વાગત કરું છું. બાળ મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 5 વિષય આસપાસની અંદર ચેપ્ટર નંબર 9 ચડીએ ઊંચા ચઢાણ. હા વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ચડીએ ઊંચા ચઢાણ પાઠની ઘણી બધી રસપ્રદ વાતો આપણે જોઈ હતી. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની શરૂઆત કરતા આપણે વાત કરીએ તો એક ઉદાહરણ દ્વારા આપને એક વધુ રસપ્રદ કિસ્સો અહીં જણાવવામાં આવ્યો છે, તો તેના વિશે વાત કરીએ. ચાલો જોઈએ. આ વાત કરી રહ્યા છે મિત્રો 15 ફેબ્રુઆરી 1984 ની આ વાત છે. 15 ફેબ્રુઆરી 1984 ની અંદર એક વાત છે, ખાસ મહેમાન કરીને રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલને મળ્યા હતા. હા વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બચેન્દ્રી પાલને પણ ઓળખતા જશો. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે. તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. બ્રિગેડિયર જ્ઞાનસિંહ કોણ છે? તો કે આ લોકોની ટુકડીના જે મેઇન કેપ્ટન છે એ એના કેપ્ટન છે, તો એના આશીર્વાદ લેવા માટે અને મળવા માટે બચેન્દ્રી પાલ આવ્યા હતા. બરાબર છે. તે સાંજ ખુશીની હતી, અમે ગીતો ગાતા હતા. બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડું પાકો બારામાસા કફલ પાકો ચેતા મેરી છેલ્લા ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા હતા. આ શું છે? તો કે પહાડી ગીત છે. ત્યાંનું કેવું? તો કે બેડું પાકો બારામાસા કફલ પાકો ચેતા મેરી છેલ્લા, આ ગીત ગાવાની અંદર તેઓ પણ એકદમ મોજમાં હતા અને નૃત્ય કરી રહ્યા હતા. હવે સ્વાભાવિક વાત છે કે આ લોકોની જે ટુકડી છે એ માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે ની જે પહાડો સર કરવા માટેની જે ટુકડી છે એની અંદર ગયા હતા, તો સ્વાભાવિક વાત છે વિદ્યાર્થીઓ કે આ જે છોકરાઓ છે એ લોકો પણ ઘણા ઉત્સાહમાં હોય છે, તો ત્યારે પોતાની મોજ મસ્તી કરવા માટે આવી રીતના નૃત્ય અથવા ગીતો ગાતા હોય છે. જેવી રીતના આપણે પણ ક્યારેક મોજ મસ્તીમાં હોય ત્યારે આપણને જે આવડતા હોય, આપણા ફેવરિટ હોય એવા ગીતો ગાતા હોઈએ છીએ. તે સમયે અમને ખબર ન હતી કે બચેન્દ્રી પાલ પણ માઉન્ટ એવરેસ્ટ ચડવા વાળી પ્રથમ મહિલા બનશે. એ તો સ્વાભાવિક જ વાત છે, કારણ કે હજી એને માઉન્ટ એવરેસ્ટ ચડવા માટેની જે ટુકડી છે એની અંદર પસંદગી પામ્યા હતા. પણ બચેન્દ્રી પાલ એ પ્રથમ મહિલા બનશે અથવા એ આવી આવી ભવ્ય સફળતાઓ હાંસલ કરશે એના વિશે આપણને માહિતી હતી નહીં. અને ત્યાર પછી આપણને સૌને ખબર પડે કે આજે બચેન્દ્રી પાલ છે કોણ છે? તો કે ભારતની અંદર માઉન્ટ એવરેસ્ટ ચડવા વાળી પ્રથમ મહિલા હતી. કોણ? આ બચેન્દ્રી પાલ, જે અત્યારે આ લોકોના કેમ્પની અંદર સાથે આવ્યા હતા. શા માટે? તો કે બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા અને ઇતિહાસનું સર્જન કરશે. એટલે આ એક એવા ખાસ મહેમાન સાથે આ જે ટુકડીના જે વિદ્યાર્થીઓ છે એની પસંદગી, સોરી, ટુકડીના જે વિદ્યાર્થીઓ છે એની એક આ જે ખાસ મહેમાન એટલે કે બચેન્દ્રી પાલ છે એની સાથે એની મુલાકાત થઈ હતી અને મુલાકાત વિશેનો અહીં એક કિસ્સો આપણને સૌને સંભળાવવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધતા, આજની તારીખ છે 18 ફેબ્રુઆરી 1984. ક્યારની? 18 ફેબ્રુઆરી, એટલે 2 દિવસ પછીની વાત કરવામાં અહીં આવેલી છે. કે 18 ફેબ્રુઆરી 1984 ના દિવસે બરફની છાવણી વિશે વાત કરી છે કે બરફની છાવણીની અંદર એણે કેવા કેવા પ્રકારની રમતો રમી અથવા કેવા કેવા પ્રકારની મજા લીધી અથવા કેવી કેવી પ્રકારની ઊંચાઈ પર ચડી અને લોકોએ સફળતા હાંસલ કરી. અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. 2134 મીટરની ઊંચાઈ ક્યાંથી? આકાશમાંથી 2134 મીટર નહીં, પરંતુ ક્યાંથી? જમીનનું જે આપણું તળિયું છે એ જમીનના તળિયાથી એ લોકો ઊંચે આકાશ એટલે કે 2134 મીટર જેટલું ઊંચું થાય એટલે હાઈટ ઉપર આ લોકો ઊભા હતા. કોણ? તો કે આ લોકો જે ટુકડી છે જે લોકો અલગ અલગ પર્વતો રોહણ પર્વતો ચડવા માટેની જે અલગ અલગ ટુકડીઓ બનાવી છે આપણે જે અગાઉ વાત કરી એ પ્રમાણે, તો એ મુજબ એ લોકો ત્યાં ઊભા હતા. અમારે રાત્રે અહીં જ વિતાવવાની હતી. કેટલી જગ્યા ઉપર, કેટલી ઊંચાઈ પર? તો કે 2134 મીટર જે પર્વતની હાઈટ છે એ હાઈટ ઉપર તમારે આ લોકોએ રાત્રિ ત્યાં વિતાવવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત. તંબુ એટલે શું? તો કે ત્યાં તો આવા ઈંટો પાકો પાકા મકાનો હોય ને ઘર હોય ને એટલે ત્યાં લોકો શું કરે, જ્યાં એ લોકો ઊભા રહી જાય જ્યાં એને રાત અથવા દિવસ આથમી જાય એ જગ્યાએ પોતાને સારી એવી જગ્યા ગોતીને ત્યાં તંબુ બાંધે ને ત્યાં એ લોકો પોતાની એક રાત વસવાટો કરે છે, એક રાત માટે ત્યાં રોકાય છે. એટલે કે દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. તંબુ એટલે કે પોતાનું ઘર જેવું બનાવેલું હોય એ. અમે તંબુ માટે અને પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિકનો ચાદરનો ઉપયોગ કર્યો હતો. શું ઉપયોગ કર્યો હતો? પાથરવા માટે, એટલે કે તંબુ ઉપર પાથરવા માટે અને નીચે પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિક, એટલે જાડી પ્લાસ્ટિકની ચાદર આવે એનો ઉપયોગ કર્યો હતો અને ખીલાઓ મારી તંબુ લગાવવા લાગ્યા હતા.
જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા તરત જ બીજી બાજુથી પવન તેને ઉડાડી દેતો હતો. એટલે વિદ્યાર્થી મિત્રો, એટલી બધી ઊંચાઈ ઉપર આપણે આપણું પોતાનું જીવન નિર્વાહ કરવો, એની કરતાં તો સૌથી પહેલા અગત્યની વાત કે ત્યાં સુધી પહોંચવું એ ખૂબ જ મોટી વાત છે વિદ્યાર્થી મિત્રોને. કે ખતરો કે ખેલાડી જે કહી શકે ને એના જેવી વાત છે, કારણ કે એ ત્યાંનું હવામાન વાતાવરણ સાથે આપણે અનુકૂળન સાધી અને ત્યાં પહોંચવું અને ત્યાં આગળ વધવું એ ખૂબ જ અઘરી વાત છે. તો તે જેવી રીતના એક બાજુથી ખીલા ખોલે અને જે પ્લાસ્ટિકનું તંબુ બનાવવા માટે જેવી રીતના આવી રીતના ત્રિકોણાકારનું હોય તો બે બાજુ પ્લાસ્ટિકનું તંબુ તાણી દીધું હોય, બરાબર. કદાચ તમે જોયું હોય કોઈ પિક્ચરોની અંદર કે કોઈ કદાચ રોડ ઉપર તમે જોવો તો ઘણી બધી જગ્યાએ આવી રીતના લોકો તંબુ તાણીને રહેતા હોય છે. તો એક બાજુથી જેવી રીતના ખીલા ખોડી અને જે દોરી અને પ્લાસ્ટિકનો જે ચાદરથી બધું બાંધે તે બીજી બાજુથી પવન શું કરે ઉડાડી દેતો હતો. ખૂબ જ ખેંચતાણ પછી અમે તાંબુ બાંધી શક્યા. કેટલી ખેંચતાણ પછી? ખૂબ જ ખેંચતાણ એટલે ત્યાં પવન એટલો વધારે વેગથી ગતિ કરતો હતો એવું આના ઉપર અનુમાન લગાવી શકાય. અમે તાંબુ બાંધી શક્યા પછી અમે તાંબુની આસપાસ ખાડો ખોદ્યો. અમને ખૂબ ભૂખ લાગી હતી. અમે ચૂલો બનાવવા રાંધવા માટે લાકડા પથ્થરો અને અન્ય સામગ્રી શોધી. હવે ભૂખ લાગી હતી તો ત્યાં તો કઈ ગેસનો બાટલો કે સ્ટવ કે એવી બીજી કોઈ વસ્તુ સાથે હોવાની નથી, સ્વાભાવિક છે. તો એના માટે શું કર્યું તો કે એ લોકોને ભૂખ લાગી હતી એટલે સાઈડમાં થોડો ચૂલો બનાવવા માટે પહેલાં થોડો ખાડો ખોદ્યો અને ત્યાંથી પછી આજુબાજુમાંથી લાકડાઓ છે, પાંદડા છે કે એવું જે રીતના જેનાથી આપણે ચૂલો પ્રગટાવી શકીએ એના માટેના પથ્થરો છે નાના મોટા અથવા બીજું કોઈ પણ પોતાની જે સામગ્રી હોય એ બધી એને શોધી એક જગ્યાએ ભેગી કરી. જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભર્યો. છાવણીની આસપાસ સ્વાભાવિક વાત છે, ત્યાં ઘણું બધું જંગલ હોય, બરાબર. એટલું બધા પર્વતો ઊંચા ઉપર તો સાફ સફાઈ હોવાની નથી. તો એ બધા જગ્યાએ ત્યાં આજુબાજુમાં જે કચરો હતો, પાડે પાંદડા હતા, ઝાડી ઝાંખરીના ડાળખાઓ હતા, કોઈ ત્યાં કદાચ પ્રાણીઓ રહેતા હોય અથવા વન વિચરણ કરતા હોય તો એના કોઈના પણ છાણા છે કે અલગ અલગ ગોબરો છે એ બધી વસ્તુ અલગ અલગ પડી હોય, પથ્થરો જ્યાં ત્યાં પડેલા હોય, વધારાની વનસ્પતિઓ ઉગી નીકળેલી હોય, એટલી બધી હાઇટ છે. તો શોભે પછી પવન વધારે ફૂંકાતો હોય તો ત્યાં ભેજનું પ્રમાણ પણ વધારે હોય, તો ચારે બાજુ ભેજ પણ હોય, તો આ બધી જ વસ્તુઓ એકદમ સાફસફાઈ કરવા માટે લાગી ગયા. છાવણીની આસપાસનો તમામ કચરો ભેગો કરી અને થેલીની અંદર બેગની અંદર ભરી દીધો. ઝડપથી અમે અમારી સુવાની બેગમાં ગયા. ક્યાં ગયા? તો કે પોતે જે સુવાની જે જગ્યા હતી ત્યાં ગયા. હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ નથી. હવે એટલી બધી ઊંચી જગ્યાએ ત્યાં સૂવું અને રહેવું એ પણ ખૂબ જ મેં અગાઉ વાત કરી પ્રમાણે ખતરો કે ખેલાડી સમાન છે તો એ મને ખ્યાલ ન હતો. તેથી તે આરામદાયક હશે ત્યાં સૂવું કેવું હશે, મને હું ધાવું છે નહીં આવે એ બધા એના મનમાં વિચારો થતા છે. શું તેમાં ઠંડી નહીં લાગે ને? પરંતુ તે બેગ મુલાયમ પીછાઓથી ભરેલી હતી. એટલે કઈ બેગની વાત કરે છે તો કે ત્યાં તો હવે સ્વાભાવિક વાત છે કે ગાદલા ગોદડા તો હોય નહીં, એટલે એક ખાલી હવા અથવા મુલાયમ રૂથી ભરેલી બેગની અંદર એ વિદ્યા એ લોકો ત્યાં સૂતા હોય છે નીચે નાખીને, એટલા માટે શું છે આરામદાયક એ રીતના સૂઈ શકે. ત્યાં હું તેના વિશે ચોક્કસ ન હતી. ત્યાં હું આરામદાયક હશે ત્યાં શું મને આરામદાયક રીતે સારી રીતે હું સૂઈ શકીશ, શું તેમાં ઠંડી તો નહીં લાગે ને? હવે એટલી બધી ઊંચાઈ ઉપર જો આપણને અત્યારે અહીંયા એટલી ઠંડી લાગતી હોય શિયાળાની સિઝનમાં તો એક 2134 મીટરની હાઇટ ઉપર તો સ્વાભાવિક વાત છે વધારે પવન હોય ભેજ હોય એટલે ઠંડી લાગવાની છે. પરંતુ તે બેગ મુલાયમ પીછાઓથી ભરેલી હતી, રૂ એટલે કે પીછાઓથી ભરેલી હતી, તેથી અમને ગરમ રહેવામાં મદદ કરે. અમે બધા ખૂબ જ થાકી ગયા હતા. શું થયું હતું? થાકી ગયા હતા. સ્વાભાવિક વાત છે કે અમે બધા ખૂબ જ થાકી ગયા એટલે પડતા વેત જ અમે સૂઈ ગયા. તમે પણ વિદ્યાર્થી મિત્રો આખો દિવસ કોઈ કામ કર્યું હોય અથવા કોઈ બહાર જગ્યાએ તમે ફરવા ગયા હોય અને આખો દિવસ થાકીને કેવા થઈ ગયા હોય, લોથપોથ થઈ ગયા હોય, તો જેવા આપણે ઘરે આવીએ અને પથારીમાં પડે એટલે તરત જ આપણે સૂઈ જતા હોઈએ છીએ. હવે આપણે આગળના ટોપિક વિશે ચર્ચા કરતા સવારે અમે ઉઠ્યા, સાંજે સૂઈ ગયા, ત્યારબાદ સવારે ઉઠ્યા અને અમે જોયું તો બરફ પડતો હતો. સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી. વાહ કેટલું સુંદર! છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું જ સફેદ સફેદ દેખાતું હતું. હા વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે કુલુ મનાલી બાજુ જો ફરવા ગયા હોય તો ત્યાં તમને ખબર હોય એકદમ મુલાયમ બરફ પડતો હોય છે. શું પડતું હોય છે? બરફ. જેવી રીતના આપણે કદાચ તમને ખબર હોય બરફના ગોળાવાળા આવે લારી લઈને અને આપણે જે બરફનો ગોળો બનાવી દે
તો એ બરફનો ગોળો બનાવતા પહેલાં જે આખો બરફ છીલે ને તો એનું જે છીણ કેટલું એકદમ મુલાયમ હોય, એવી રીતના આકાશમાંથી ત્યાં ઊંચી હાઈટ ઉપર શું થતું હોય છે તો કે બરફ પડતો હોય છે, જેવી રીતના આપણે અહીંયા વરસાદ પડે છે એવી રીતના ત્યાં બરફ પડતો હોય છે. તો ત્યાં બરફ જે પડતો હોય છે તો સવારમાં ઉઠીને જોયું તો આજુબાજુમાં જેમ આપણને ઝાકળના બિંદુઓ એટલે કે હું શું કહેવાય ભેજ દેખાતો હોય એવી રીતના ત્યાં બરફ પડતો હતો. અને એ જે ઊંચાઈ બરફ પડતો હોય એટલે ચારે બાજુ બધું આમ સફેદ 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 થઈ ગયું હોય, એટલે ચારે બાજુ આપણને કેટલું સુંદર લાગે, આજુબાજુના છોડ વૃક્ષો ઘાસ પર્વતો બધું જ સફેદ દેખાય. આજે અમારે 2700 મીટર ની ઊંચાઈએ ચડવાનું હતું. કેટલા મીટર ની? 2700 મીટર ની ઊંચાઈ સુધીનો લક્ષ્યાંક હતો. અમે લાકડીની મદદથી બરફમાં સાવધાની પૂર્વક ચાલતા હતા, કારણ કે બરફમાં શું થાય સ્લપસી જવાની સ્લીપ થવાની વધારે ડર લાગે, એટલા માટે સાવધાની પૂર્વક લાકડી લઈને આગળ આગળ ચાલતા હતા. તે ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. શું હતું? મુશ્કેલી ભર્યું, કારણ કે અમે લપસતા જતા હતા. વાત કરી ને બરફમાં ચાલવાથી શું થાય છે વધારે આપણે સ્લીપ મારી શકીએ, તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા, છતાં પણ અમે ધીમે ધીમે આગળ ને આગળ હંમેશા વધતા રહ્યા. અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવીને ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની પણ મજા લીધી હતી. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના જેટલું આપણે ઉપર ચડતું ચડતા જઈએ છીએ એમ આપણને શું થાય છે મુશ્કેલીઓનો સામનો વધારે ને વધારે કરવો પડે છે, પણ એની સાથે સાથે મુશ્કેલીમાં પણ મજા વિદ્યાર્થીઓ લઈ શકે છે. અને છાવણીનો આજે છેલ્લો દિવસ હતો. શું હતો? છેલ્લો દિવસ એટલે શું? 21 ફેબ્રુઆરી 1984 ના દિવસની આજે આપણે વાત કરીએ છીએ કે છાવણીના છેલ્લા દિવસે આપણને શું શું જોવા મળ્યું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વાત કરતા અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા. કેમ્પ ફાયર એટલે શું? તો કે આપણે જે તાપણું કરીએ, સાદી ભાષામાં કહીએ ને તાપણું કરીએ, તગારું લઈએ એની અંદર લાકડાઓ નાખીએ અને સળગાવી અને કેમ આપણે બધા ચારે બાજુ ફરતીને તાપ તાપવા માટે બેસી જઈએ એવી રીતના એ કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા. દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યા. અમે કેમ્પ ફાયરમાં જોક્સ પર હસી હસીને ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા. હવે ચારે બાજુ વિદ્યાર્થીઓ બધા શું કરતા હોય તો કે રાત્રે ઠંડીનો સમય હોય એટલે ત્યાં કેમ્પ ફાયર કરે બધા તાપે અને દરેક વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે પોતાના કોઈ જોક્સ કે અથવા કોઈને આ કેમ્પ દરમિયાન ચડતી વખતે કેટલી કેટલી મુશ્કેલીઓ પડી, પોતાના મનોબળ એના પોતાના મનમાં કેવા કેવા વિચારો આવતા હતા, એ પરિસ્થિતિ સામે જડવા એ લડવા માટે કઈ કઈ રીતના એનામાં મનોમંથન કરતા હતા એના વિશેની તમામ વાતો કરતા હતા. કોઈના ગીતો ગાય નૃત્ય કરીને મોજ મસ્તી કરતા હતા. મધ્ય રાત્રિ થઈ, બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઉભા થયા અને મને બોલાવી. મેં વિચાર્યું અરે વાહ હવે મેં શું કર્યું, પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું હું સ્થિર ઉભી રહી ગઈ. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે શરૂઆતમાં નવું કામ કરતા હોઈએ છીએ જેના વિશે આપણે કોઈ દિવસ આ કામ જ નથી કર્યું, એના વિશે આપણને કોઈ પરિચય નથી, એના વિશેની કોઈ માહિતી નથી, છતાં પણ એ કામ કરવું પડે છે, છતાં પણ એ કામ કરવાની સાથે સાથે તમે મજા લો છો અને એની અંદર જ્યારે સફળતા મેળવો છો ત્યારે આપણને સૌથી વધારે ખુશીના આંસુ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે અહીં પણ આ ગ્રુપ લીડરમાં જે આ મેડમ હતા એના વિશે વાત કરવામાં આવી હતી કે જે સૌથી પહેલા કોઈ દિવસ એ પર્વતો ચડવા માટેની ટ્રેકિંગ કરવા માટે કોઈ દિવસ એને વિચાર્યું પણ નહોતું અને કોઈ જગ્યાએ માહિતી પણ નહોતી મેળવી અને ખબર જ નહોતી, છતાં પણ એટલી એટલી મુશ્કેલીઓ પછી પોતાના મનની અંદર ડર હતો એને દૂર કરી અને એને આગળ વધતા ગયા અને એમાં સૌથી સારા પ્રદર્શનકાર તરીકે એનું નામ જાહેર થયું હતું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ સાહસિક પ્રવૃત્તિઓને કારણે દરેકે દરેક માણસોની અંદર દરેક દરેક વિદ્યાર્થીઓની અંદર એક મજબૂત મનોબળ આવતું હોય છે કે હું કંઈક કરી શકીશ. એ કંઈ પણ કાર્ય કરવા માટેનું જે મજબૂત મનોબળ છે એ સાહસિક પ્રવૃત્તિઓ થકી આવતું હોય છે અને એના કારણે જ આપણે શું કરતા હોઈએ છીએ જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો આપણો પાઠ કે જેની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોએ ચડીએ ઊંચા ચઢાણ પાઠની અંદર આપણે ઘણી બધી રસપ્રદ માહિતી મેળવી. દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે આજના હોમવર્કની અંદર આ ચડીએ ઊંચા ચઢાણના જેટલી પણ એમાં સવાલ જવાબ આવે છે, વ્યાખ્યા જોડકણા કે જે કંઈ પણ વસ્તુ આવે છે એ તમામ વસ્તુ તમારે વિજ્ઞાન સોરી સૌની આસપાસ વિષયની બાકી નોટબુકની અંદર લખવાની છે અને સ્વાધ્યાય અભ્યાસના સવાલ જવાબ પણ એમાં તમારે સૌએ લખવાના છે.
અને બહુ સારી રીતે વ્યવસ્થિત સારા અક્ષરો નોટબુક ને એવું બધું બનાવવાનું છે, કારણ કે ટૂંક સમયની અંદર આ નોટબુકો ચેકિંગ કરવા માટે મગાવવામાં આવશે. તો કદાચ તમે નહીં બનાવી હોય તો તમે નહીં આપી શકો, એટલે દરેક વિદ્યાર્થીઓ ફરજિયાત આ વસ્તુઓ બનાવવાની છે. અને આ સાથે હું આજે જે તમને પીડીએફ દ્વારા એક સવાલ જવાબ મોકલીશ, એ સવાલ જવાબ પણ તમારે સારી રીતે તમારી વિજ્ઞાનની બાકી નોટબુકની અંદર આ તમામ વર્કમાં લખવાના છે. અસ્તુ.